साइन एक्स अपन वन प्लस कोस एक्स डीएक्स त्रीसमो दाखलो तो आ नीचेना विकलन ऊपर देखाय छे तो आपणे नीचे जे छे वन प्लस कोस एक्स एना बराबर टी आदेश लेता आनु विकलन आनु जीरो थाय कोसनू माइनस साइन एक्स એટલે કે સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી એટલે અહીં ઉપર માઇનસ ડીટી નીચે ટી ધાર્યું આ માઇનસ બહાર નીકળે વન અપન ટીનું લોગ મોડ ટી થાય વન અપન ટીનું લોગ મોડ ટી અને ટીની કિંમત મૂકવાની ટી એટલે વન પ્લસ કોસ એક્સ આ ટીની આપણે કિંમત મૂકી વન પ્લસ કોસ એક્સ જુઓ એકત્રીસમો સાઇન એક્સ અપન વન પ્લસ કોસ એક્સ એનો વર્ગ તો જો આનું વિકલન ઉપર છે તો વન પ્લસ કોસ એક્સ બરાબર ટી આદેશ લેતા આ વનનું જીરો થાય કોસનું માઇનસ સાઇન બરાબર ડીટી એટલે કે સાઇન એક્સ ડીએક્સ બરાબર માઇનસ ડીટી એટલે આ સાઇન એક્સ ડીએક્સ એટલે ઉપર માઇનસ ડીટી થઈ ગયું નીચે ટી સ્ક્વેર માઇનસ બહાર નીકળે જો આ વન અપન ટી સ્ક્વેરનું માઇનસ વન બાય ટી કોઈએ સૂત્ર યાદ રાખ્યું હોય તો એ વાંધો નહીં અને ટીની જગ્યાએ વન પ્લસ કોસ એક્સ કોઈએ સૂત્ર યાદ ના રાખ્યું હોય તો ટીની માઇનસ ટુ ડીટી એક ઘાત વધી જાય ઉપર નીચે આ પ્રમાણે આગળ કરવાનું એના પછી બત્રીસમો દાખલો એમાં વન અપન વન પ્લસ કોટ એક્સ કોટ એટલે કોસ અપન સાઇન આ સાઇન લસા હવે સાઇન એક્સ પ્લસ કોસ એક્સ ઉપર લસા જાય એટલે સાઇન એક્સ જો ગણના અહીં સુધી જ આવડે છે ધ્યાન રાખજો હવે અહીં આવો ત્યારે નીચેના જેવી ગોઠવણી કરવાની આ સાઇન એક્સ છે એમાં કોસ એક્સ ઉમેર્યા અને કોસ એક્સ બાદ કર્યા પણ આવું કર્યું એટલે કોસ કોસ તો ઉડી જાય પણ આ સાઇન ને સાઇન ટુ સાઇન થાય તો અહીં તો એક જ સાઇન છે એટલે આપણે બે વડે ભાગવા પડે જો આ કોસ કોસ નીકળી જાય સાઇન અને સાઇન ટુ સાઇન પણ અહીં તો સાઇન જ છે એટલે આપણે બે વડે ભાગ્યા પહેલાં આ ભાગ્યા આ એટલે વન આ ભાગ્યા એટલે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અપન સાઇન એક્સ પ્લસ કોસ એક્સ આ વન ડીએક્સ અને આપણે ઊંધું લખીએ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ લખીએ જો આને ઉલટું લખ્યું એટલે વચ્ચે માઇનસ થયું કેમ તો નીચેનાનું વિકલન ઉપર છે જુઓ સાઇનનું કોસ ને કોસનું માઇનસ સાઇન સીધું વિકલન છે એટલે લોગ મોડ લખી શકાય અથવા આ નીચેના બરાબર ટી ધારો તો એ ચાલે પણ સીધું લોગ મોડ લખો ચાલે આ વનનું એક્સ થાય તો એક્સ બાય ટુ જો અહીં જવાબ સીધો લખી નાખું છું એક્સ બાય ટુ માઇનસ વન બાય ટુ આ નીચેનાનું વિકલન ઉપર છે તો લોગ મોડ નીચેનું લોગ મોડ સાઇન એક્સ વત્તા કોસ એક્સ આ સૂત્રનો ઉપયોગ કર્યો આ સૂત્ર નીચે એફ એક્સ છે ઉપર જો એનું વિકલન હોય તો લોગ મોડ એફ એક્સ સીધો આ સૂત્રનો આપણે ઉપયોગ કર્યો તો અહીં આગળ શું કર્યું પહેલાં વનનું એક્સ થઈ ગયું એક્સ બાય ટુ
પછી આ નીચેનાનું વિકલન ઉપર છે, જુઓ સાઇનનું કોસ ને કોસનું માઇનસ સાઇન એટલે લોગ મોડ નીચેનું. એ જ પ્રમાણે 33મો સેમ દાખલો છે, જુઓ 33 કોઈ ફેર નથી, 1/(1 - 10x). તો પહેલાં આપણે સાઇન કોસમાં ફેરવી નાખીએ, 10 એટલે સાઇન અપન કોસ, કોસ લસા લઈએ, આ લસા ઉપર જાય કોસ એક્સ. હવે જો અહીં આગળ હું લખું છું, આ નીચેના જેવું ગોઠવું છું તો કોસ એક્સમાં સાઇન એક્સ બાદ કરું, કોસ એક્સ માઇનસ સાઇન એક્સ અને સાઇન એક્સ ઉમેરું. નીચે એમનું એમ, નીચે જે છે એ કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. આમાં સાઇન સાઇન નીકળી જાય, કોસ અને કોસ એટલે બે વખત કોસ થયું તો બે નથી તો બે વડે ભાગવા પડે, અહીં બે નથી ટૂંક ખાલી કોસ છે એટલે બે વડે ભાગ્યા એટલે ગોઠવણ થઈ ગઈ. આ ભાગ્યા એટલે 1 આ ઉડી જાય, આની નીચે આ તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ માઇનસ સાઇન એક્સ. આ 1dx, આ ઉપર એમનું એમ રાખું છું, આ નીચે મેં બદલી નાખ્યું સાઇન એક્સ માઇનસ કોસ એક્સ કરી નાખ્યું એટલે વચ્ચે માઇનસ કોમન નીકળ્યું. આ નીચેનું આમ ઊંધું કર્યું એટલે માઇનસ કોમન. જુઓ નીચેનાનું વિકલન ઉપર છે, જુઓ સાઇનનું કોસ ને કોસનું માઇનસ સાઇન એટલે પ્લસ થઈ જાય, નીચેનાનું વિકલન ઉપર છે એટલે લોગ મોડ નીચેનું, તો આમાં 1નું એક્સ થઈ જાય, આ 1/2 અહીં લોગ મોડ આ જે નીચે છે એ જ, આ 1નું એક્સ, આ 1/2 એમનું એમ, આ લોગ મોડ. એના પછી 34મો દાખલો જુઓ, ઘણો અગત્યનો છે. એમાં √10x અપન સાઇન ઇન્ટુ કોસ એક્સ, તો જુઓ આ √10x આ સાઇન છે એને કોસ વડે ભાગ્યા અને કોસ વડે ગુણ્યા એટલે આ કોસ સ્ક્વેર થઈ ગયું. સાઇન અપન કોસ એટલે 10, સાઇન અપન કોસ એટલે 10, આ ભલે એમનું એમ જો. આ √10 નીકળી જાય, આ √10 નીકળી જાય, 1/cos² એટલે sec². હવે આનું વિકલન આવી છે તો 10x બરાબર આપણે t આદેશ ધારીએ, 10x બરાબર t આદેશ લેતા તો 10નું sec² x dx બરાબર dt, તો 1/√t અને આ sec² x dx એટલે dt, તો આ 2√t અને t ની કિંમત મૂકવાની, t એટલે 10x આપણે ધારી લાગે. આમાં મુખ્ય આર્યુષ પદ ગણાય, કોસ વડે ભાગીને કોસ વડે ગુણ્યા, સાઇન અપન કોસ એટલે 10, અડધા 10 નીકળી ગયા, 1/cos² એટલે sec². હવે 10x t ધારો એટલે આ dt થઈ જાય. √1 + log x એનો વર્ગ અપન x. જો આ 1 + log x એને હું t ધારું તો 1નું 0 થાય, આ લોગનું 1/x, તો જુઓ અને આપણે t ધાર્યું છે
આ વન અપોન એક્સ ડી એક્સ એટલે ડીટી, આ વન અપોન એક્સ અને ડી એક્સ આની જગ્યાએ, આ નીચે એક્સ ને ડી એક્સ, નીચે એક્સ ને ડી એક્સ એની જગ્યાએ આપણે ડીટી. અહીં ટી સ્ક્વેરનું ટી ક્યુબ બાય થ્રી, ટી એટલે વન પ્લસ લોગ એક્સ કિંમત મૂકી દેવાની, બાય થ્રી પ્લસ સી.